ચેપ્ટર નંબર પાંચ કે એકમના નાણાકીય પત્રકો નાણાકીય પત્રકો સૌપ્રથમ તો નાણાકીય પત્રકો એટલે તમને ખબર જ હશે કે નાણાકીય શબ્દ ધંધામાં એટલે નાણાંની જ વાત હશે ધંધો કોઈ પણ ધંધો આપણે શરૂ કરીએ અને ધંધો પૂરો કરીએ ત્યાં સુધી ધંધામાં થતા તમામ વ્યવહારો કેવા હોય છે નાણાં લગતા એનો મતલબ આર્થિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ તો તમને ખબર જ છે શું છે તો આર્થિક પ્રવૃત્તિને લગતા તમામ વ્યવહારોને સૌપ્રથમ આપણે શું કરીએ કોઈ એક આમનોદના ચોપડામાં અથવા તો પેટા નોંધમાં આપણે એની અસર કરીએ હવે પેટા નોંધમાં અસર કર્યા પછી આપણે એને શું કરીએ છીએ તો પેટા નોંધમાંથી આપણે એને અલગ અલગ તારવીએ છીએ અલગ અલગ તારવી અલગ અલગ ખાતાઓ બનાવી અને તેની આપણે ખતવણી કરીએ ખતવણી કર્યા પછી આપણે ખાતાઓની શું કરીએ બાકી શોધીએ હવે આ ખાતાની બાકી શોધ્યા પછી ખાતાની બાકી ઉપરથી આપણે શું બનાવીએ કાચું સરવૈયું આ કાચું સરવૈયું છે તેની ઉધાર બાજુ અને જમા બાજુ બે બાજુનો સરવાળો હંમેશા કેવો થવો જોઈએ સરખો જો સરવાળો સરખો થાય નહીં તો એનો મતલબ કે આપણા હિસાબમાં ક્યાંક ભૂલ છે અને જો સરવાળો સરખો થાય તો કાચા સરવૈયાને આધારે આપણે શું તૈયાર કરશે આપણી બેલેન્સ શીટ એટલે કે આપણું પાકું સરવૈયું આપણા ધંધાના વાર્ષિક હિસાબો દરેક ધંધાની અંદર વર્ષને અંતે એટલે કે જ્યારે તેનું વર્ષ પૂરું થાય આપણું નાણાકીય વર્ષ કયું છે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ તો એકત્રીસ માર્ચના રોજ દરેક ધંધામાં વાર્ષિક હિસાબો બનાવવામાં આવે છે વાર્ષિક હિસાબો એટલે કઈ રીતે વાર્ષિક હિસાબો બનાવવામાં આવે તો આ ધંધાની અંદર વાર્ષિક હિસાબોમાં બે પત્રક તૈયાર કરવામાં આવે છે કયા બે પત્રકો તો એક આવશે વેપાર અને નફા નુકસાન ખાતું બીજું આવશે પાકું સરઈ વેપાર અને નફા નુકસાન ખાતું છે એ શું છે તો ધંધાની અંદર કેટલો નફો થયો છે તમારા કાચા સરવૈયાને આધારે તમે શું તૈયાર કરો છો વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તો તમારા ધંધામાં કેટલો નફો થયો છે એ નફો જાણવા માટે તમારે વેપાર અને નફા નુકસાન ખાતું બનાવવું જરૂરી છે અને તમારા ધંધાની પરિસ્થિતિ શું છે તમારો ધંધો કેટલી ગતિ કરેલી છે તમારા ધંધામાં કેટલી મિલકતો અને કેટલી જવાબદારીઓ છે એ જાણવા માટે થઈ અને તમારે જે પત્રક બનાવવાનું છે એ પત્રકને આપણે શું કહેશી પાકું સરવ્યું હવે પાકા સરવૈયું અને વેપાર ખાતું નફા નુકસાન ખાતું આ ત્રણને આધારે આપણે શું બનાવશી ધંધા કે એકમના વાર્ષિક હિસાબોના વાર્ષિક હિસાબો જે છે એના આધારે કોઈ પણ ધંધાની આર્થિક સ્થિતિ આપણે જાણી શકીએ છીએ નાણાકીય પત્રકો ત્રણ ઉદ્દેશ માટે વાપરવામાં આવે છે કોઈ પણ ધંધાની કાચી ખોટ કે કાચો નફો કે જે આપણે વેપાર ખાતાની અંદર જોઈ શકીએ ત્યાર પછી આવશે ચોખ્ખી ખોટ કે ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ અને ચોખ્ખો નફો એનો મતલબ શું કાચી ખોટ અને કાચો નફો છે એ ધંધાના વેપાર ખાતા વેપાર ખાતાની અંદર શું લખવામાં આવે તો માત્ર અને માત્ર વેપાર એટલે કે ખરીદી અને વેચાણને લગતી વિગતો લખવામાં આવશે ત્યાર પછી આવશે નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતું એટલે શું તો નફા નુકસાન ખાતાની અંદર તમામ વિગતો કેવી કેવી વિગતો તો આપણી રોજબરોજના આપણા ખર્ચાઓ અને આપણી ઉપજો બંને વસ્તુને ભેગી કરીને નફા નુકસાન ખાતું બનાવવામાં આવશે અને ત્યારબાદ નફા નુકસાન ખાતાની અંદર આપણી તમામ આવકો અને તમામ જાવકો એટલે કે તમામ ખર્ચો તેને આધારે આપણે ચોખ્ખી ખોટ કે ચોખ્ખો નફો જાણી શકીશું હવે ચોખ્ખી ખોટ અથવા ચોખ્ખો નફો છે એને આપણે ક્યાં લઈ જઈશું તો પાકા સરવૈયામાં પાકા સરવૈયાની ઉપરથી આપણને ધંધા કે એકમની આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ જાણી શકે આર્થિક સ્થિતિ એનો મતલબ શું કે આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે રિલાયન્સ કંપની છે એની કુલ આટલી મિલકતો છે તો એ કુલ મિલકતો અથવા તો આપણી કુલ જવાબદારી છે એને આપણે પાકા સરવૈયામાંથી જોઈ શકીએ જાણી શકીએ છીએ નાંધાકીય એકમના જે નાણાકીય પત્રકો છે એ નાણાકીય પત્રકો ધંધા માટે ખૂબ જ જરૂરી છે ઘણી વખત ધંધો ધંધો છે એ કઈ રીતનો ધંધો છે અથવા તો ધંધો છે એની આપણે જોઈ બજારમાં એની નામના હોય શાખ છે પ્રતિષ્ઠા છે આપણે જોઈએ છીએ કે રિલાયન્સ કંપની ટાટા કંપની આવી મોટી મોટી કંપનીઓ છે એના બજારની અંદર શું છે એક નામના છે કે એનું નામ પડે એટલે આપણને એમ થાય કે ના એની વસ્તુ સારી હશે અથવા બ્રાન્ડેડ વસ્તુ હશે તો આજે એની નામના છે એ નામના શેના આધારે થઈ તો એની ધંધાકીય એ જે આર્થિક સ્થિતિ છે એના ઉપરથી આપણે જોઈ શકીએ તો આર્થિક સ્થિતિ શેના ઉપરથી જોઈ શકાય પાકા સરવૈયા ઉપરથી તો ધંધાકીય નાણા ધંધાના જે નાણાકીય પત્રકો છે એ ધંધાની નામના માટે ધંધાની પાકડી માટે ધંધાની પેટન્ટ છે એ પણ આપણે એની ઉપરથી જાણી શકીએ છીએ બાકી વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું નેક્સ્ટ લેક્ચરમાં